તેલીબિયાના પાકો જેમાંથી તેલ મળે એ બધા જ પાકોને તેલીબિયા પાકો કહેવામાં આવે છે. એમાં પહેલો પાક લઈએ મગફળી. કાળી, કસવાળી, મોરાડ લાવાની રેતી મિશ્રિત જ્યાં જમીન આવેલી હોય, 20-25 સેન્ટીમીટર તાપમાન નોંધાતું હોય, 50-75 સેન્ટીમીટર જેટલો જ્યાં વરસાદ પડતો હોય ત્યાં મગફળીનું ઉત્પાદન સૌથી વધુમાં વધુ થાય છે. ભારતની અંદર ની વાત કરીએ તો વિશ્વમાં ચીન પછી ઉત્પાદનમાં આખી દુનિયામાં બીજો નંબર ભારતનો આવે છે. ભારતની અંદર જો વાત કરીએ તો ગુજરાત છે એ મગફળીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે અને ત્યાર પછી આંધ્રપ્રદેશનો ક્રમ ગણાવી શકાય. ત્યાર પછી તેલીબિયાના પાક મહત્વનો તલ. તલ ઉત્તર ભારતમાં ખરીફ પાક અને દક્ષિણ ભારતમાં આમાં જોજાવ એટલે રવિ પાક તરીકે વાવવામાં આવે. ગુજરાત દેશમાં ઉત્પાદન અને વાવેતરમાં પ્રથમ ક્રમે છે. આખા ભારતમાં તલનું સૌથી વધુમાં વધુ વાવેતર કરનાર અને ઉત્પાદન કરનાર જો કોઈ રાજ્ય હોય તો તે ગુજરાત છે. ગુજરાતમાં બનાસકાંઠા સૌથી વધુમાં વધુ તલનું વાવેતર કરે છે અને ઉત્પાદન કરે છે અને આખા વિશ્વની અંદર સૌથી વધુમાં વધુ તલની નિકાસ કરનારો દેશ ભારત છે. એટલે તલ બીજા દેશમાં મોકલનાર ભારત ગણાવી શકાય. ત્યાર પછી મહત્વનો તેલીબિયા પાક એટલે સરસવ. આ કદાચ આપણે ઉપયોગ ઓછો કરીએ છીએ એટલે તમે બધા બહુ જાણતા નહીં હોય, પણ સરસવ છે એ જેમાંથી તેલ બનાવવામાં આવે છે એ રવિ પાક તરીકે વાવવામાં આવે છે. ઔષધિના અને ખાદ્ય તેલ તરીકે એનો સૌથી વધુ વધુ ઉપયોગ થાય છે. ભારતની અંદર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાતની અંદર સરસવનું વાવેતર થતું જોવા મળે છે. આ પ્રકારના અનાજ હોય, આ પ્રકારનો તેનો પાક થતો હોય છે, તે છે સરસવનો પાક. ત્યાર પછી મહત્વનો તેલ જેમાંથી મળે છે એવો પાક એટલે નાળિયેર. હવે ભૌગોલિક અનુકૂળતા પહેલાં લઈએ, ગરમ અને ભેજવાળી જ્યાં આબોહવા આવેલી હોય એટલે કે દરિયા કિનારો, ક્ષારવાળી જમીન હોય એ પણ દરિયા કિનારો હોય તેવા વિસ્તારની અંદર નાળિયેરીનું પાક સારામાં સારો થતો જોવા મળે છે. ભારતની અંદર કેરળ, કર્ણાટક, તમિલનાડુ આ બધા રાજ્યોની અંદર નાળિયેરીના પુષ્કળ વૃક્ષો અથવા ઝાડ થાય છે. દક્ષિણ ભારતની અંદર નાળિયેરીના તેલનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આપણે સિંગ તેલમાં અનાજ રાંધીએ છીએ, ખોરાક રાંધીએ, એમ દક્ષિણ ભારતમાં તમે જાઓ ને તો નાળિયેરીના પાકમાં ખોરાક રાંધવામાં આવે છે. એ આપણે ગુજરાતની વાત કરીએ તો નાળિયેરીનો ઉપયોગ સૌથી વધુમાં વધુ પીણા તરીકે કરીએ છીએ. કોઈ બીમાર પીડ્યા હોય તો નાળિયેરીનું પાણી પાય એટલે સ્વાસ્થ્યવર્ધક માટે નાળિયેરી છે એ સૌથી ઉપયોગી ગણવામાં આવે છે. ત્યાર પછી એરંડા. એરંડા એટલે દિવેલાના નામથી જેને આપણે ઓળખીએ છીએ અથવા એરંડિયા પણ કહેવામાં આવે એ ખરીફ અને રવિ બંને પાક તરીકે ઓળખાવી શકાય. ભારતની અંદર 64% ઉત્પાદન આ દિવેલાનું થાય છે. ગુજરાતની વાત કરીએ તો 80% ઉત્પાદન આ દિવેલાના પાકનું થતું જોવા મળે છે. હવે લઈએ પીણા.